नमस्कार मित्रों, वेलकम इन ऑनलाइन एजुकेशन। टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट यूनिट नंबर 2, बैंकिंग कॉरेस्पॉन्डेंस। इन द लास्ट वीडियो वी आल्सो डिस्कस्ड अबाउट बैंकिंग कॉरेस्पॉन्डेंस एंड एट दैट टाइम वी डिस्कस्ड अबाउट ओपनिंग अ सेविंग अकाउंट एंड देन वी आल्सो discussed about transfer account number in another shipping. Today we are going to discuss the same type of letter as it is selected in the receivables. So friends, first we will read our letter's title, whatever the instruction and whatever the written address is given in our headline. We read first the letters address and then we will write right side and left side address in the letter, and then we will discuss about letters in our notebook. So friends, first we will read whatever the title, whatever the address and whatever the letter stopping is given. First we will read Mr. Ramesh Bhai Sir. Shriman Ramesh Bhai Sir is shifted thi raha hai, kai jagah jai raha hai. Mr. Ramesh Bhai Sir is shifted his family Telugu jai raha hai from Ahmedabad to Baroda. अहमदाबाद की बड़ोड़ा जाइ रही है, सो ही पेस्ट टैक्सी की विनती करे से टू द मैनेजर ने द स्टेट बैंक ऑफ इंडिया ना मैनेजर ने ती विनती करे से टू ट्रांसफर करवा माटे द सेविंग अकाउंट एना बचत खाता ने ट्रांसफर करवा माटे टू द ब्रांच इन बड़ोड़ा, बड़ोड़ा में आवेली ब्रांच में एना खाता नंबर ने एना बचत खाता ने ट्रांसफर करवा माटे ती विनती करी दिया छे। तो मित्रों, यहां रमेश पिसा ए પોતાના કુટુંબ સાથે અમદાવાદથી બરોડામાં શિફ્ટ થઈ ગયા છે, તેથી તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને વિનંતી કરે છે તેમના બચત ખાતાને બરોડા સિટીમાં ટ્રાન્સફર કરવા માટે। તો મિત્રો, પહેલા અહીંયા લેટર લખનાર જે છે એ વ્યક્તિનું નામ આપી દીધું છે, રમેશ પિસા, અને એ અમદાવાદમાં રહે છે અને તેમને બરોડા હવે જવાનું છે, એટલે ત્યાં ટ્રાન્સફર થઈ છે, તેથી તેમને ત્યાં આ પોતાના સેવિંગ ખાતાને બચત ખાતાને ચેન્જ કરવાનું છે, ટ્રાન્સફર કરવાનું છે। તો અહીંયા એડ્રેસમાં રમેશ પૈસા છે, માટે અહીંયા આપણે લખ્યું છે મિસ્ટર રમેશ શાહ। રમેશ પૈસા 15 વિવેકાનંદ સોસાયટી, એ 15 વિવેકાનંદ સોસાયટી સુભાષ રોડ બરોડા, એનું નવું એડ્રેસ છે, ત્યાંથી તે લેટર લખે છે, અને જે તારીખે લેટર લખે છે આજની તારીખ 14 ઓગસ્ટ 2020, એ પ્રમાણે તેમણે પોતાનું એડ્રેસ લખ્યું છે। હવે રમેશભાઈ શાહ એ બેંક ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને તે પત્ર લખે છે। આપણે આમ પણ બધા જ પત્રો બેંકના જ પત્રો લખવાના છે, મેનેજર ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ, અને અમદાવાદના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને તે પત્ર લખે છે, રમેશભાઈ લખે છે તેમનું સરનામું, અને હવે તે ટ્રાન્સફર કરવા ઈચ્છે છે પોતાના ખાતાને બરોડામાં। એટલે કે તેવી રીતે અહીંયા સબ્જેક્ટમાં આપણે બે સરનામાને કિંમતમાં લખશું, વિષય છે એમનો લખનાર છે રમેશભાઈ, લખે છે ટુ ધ મેનેજર ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લખે છે રમેશભાઈ ટુ એટલે જે ને મેનેજર ને લખે છે, અને વિષય તેમનો છે ટ્રાન્સફર કરવાનો, ટુ ટ્રાન્સફર ધ સેવિંગ એકાઉન્ટ ટુ બ્રાન્ચ ઇન બરોડા, એ આપણે સબ્જેક્ટમાં બે શબ્દો લખ્યા પછી એ આપણે વિષય બનાવશું, અને વિષયના અનુસંધાનમાં એની ચર્ચા નેક્સ્ટ।
લેટરમાં પણ ભાઈ કરશું. એટલે કે અહીંયા આપો હવે બે સમાનાંતરમાં આપણે સબ્જેક્ટ લખવાનો રહેશે. રિસ્પેક્ટેડ સર કરીને ખાતાને ટ્રાન્સફર કરવા માટે ક્યાં આગળ નોકરી કરી રહ્યા છે અને કઈ જગ્યાએ અત્યારે
વિષય પર લેખન ઉલ્લેખ કરવાનો છે. અહીંયા હું તમને એક તમારી જેમ ખાતાદાર છું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મારો ખાતા નંબર આ છે અને મારી ટ્રાન્સફર થઈ છે અમદાવાદથી બરોડામાં અને અહીં ત્યાં મારું ઘર પણ દીધું છે સોસાયટીમાં, જેથી મેં ઉલ્લેખ કર્યો છે મારા સરનામા કે રીતે હું નવો છું શહેરમાં બરોડામાં અને એ અશક્ય છે મારા માટે ખાતું ખોલાવવું, નવું ખાતું ખોલાવવું એટલે હું તમને વિનંતી કરું છું મારા ખાતાને ટ્રાન્સફર કરવા માટે, આ નંબરને ટ્રાન્સફર કરવા માટે બરોડામાં તમારી જ બ્રાન્ચમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જ બ્રાન્ચમાં મને જરૂરી રીતો જે ફોર્મ ભરવાની જરૂરી રીતો હોય તે લઈ આપશો, જેટલું શક્ય બને તેટલી કરી તકે, જે રીતે કેમ કે તારીખ વધારે નજીક આવી રહી છે તમારી નવરીત એક્શન માટે હું તમારી પ્રશંસા કરીશ. તમારો આભાર. જે લખે છે એ લખનારા વ્યક્તિ કહે છે પોતાનો આપણો વિશ્વાસ તમે શિષ્ય. મિત્રો, આ રીતે આપણે કૃષ્ણને પત્રને પત્રના આપેલા સબ્જેક્ટ પ્રમાણે લખનાર જેને લખે છે તે અને સબ્જેક્ટ પ્રમાણે આપણે તેને અહીંયા ઉલ્લેખ કરીને પત્ર લખવું પડે. નેક્સ્ટ ટાઈમ આપણે વિદ્યાર્થી પ્રશ્નની ચર્ચા કરશું. થેન્ક્સ ફોર